ત્રણ દિવસ પહેલાં છે ને મારી હિંચકાની દોરી ચોરાઈ હતી, તો એની માટે મેં વોચમેનને કીધું હતું મારી દોરી ગઈ છે, અને આજે અમે અહીં જસ્ટ બેઠા હતા તો એ દોરી પર ધ્યાન ગયું અમારું કે આ દોરી એ ઝાડ પર કેમ છે અને એ અમારી દોરી કેમ છે. ત્યારે અમે જોયું તો એ ચંદનનું ઝાડ કપાયેલું હતું અને નીચેનું થડ ગાયબ હતું. એટલે એ જોઈને પછી અમે સિક્યોરિટીવાળાને જાણ કરી કે આવી રીતના આ ઝાડ કપાયું છે અને અમારી દોરી ઉપર છે. એટલે એ દોરીના લીધે અમારું ધ્યાન ગયું, ત્યારે ખબર પડી કે ઝાડ ચોરાઈ ગયું છે ઓલરેડી અને 3 દિવસ થઈ ગયા છે એને. મને હમણાં સાંજે જાણ પડી. ઓકે, તો નાઇટ ડ્યુટી કોણ કરતું હતું ત્યાં? નાઇટમાં ત્યાં કોઈ ગાર્ડ જ નહોતો. તો ભૂલ કોણી છે? ભૂલ તો જો હવે જોવા જઈએ તો આ કિસ્મત સંજોગ કહેવાય. એવું કિસ્મતથી તો જો હવે લખેલું હોય કોઈના બી નામનું, બરાબર, કે આ તારે થવાનું છે એટલે થવાનું જ છે. એ તમે ત્યાં કશું બી મૂકી દો ને કશું બી થાય એટલે થવાનું થવાનું છે. સિક્યુરિટીની ભૂલ છે, લાપરવાહી થોડી બહુ ગણાય. સિક્યુરિટીની ભૂલ કહેવાય? સિક્યુરિટી નહીં, બધાની લાવ. કોણ હતું? હા, ત્યાં માણસ જ નહોતું, પોઈન્ટ પર પોઈન્ટ ખાલી જ હોય છે. અને આ ગેટ પર? ગેટ પર એક જ માણસ. હું કઈ દી એક્સેપ્ટ કરું કે સિક્યુરિટીની ભૂલ છે. ચોરાઈ જો વસ્તુ બરાબર છે, ઝાડમાં કાંઈ એટલું બધું ખાસ હતું નહીં, જો સીધી વસ્તુ છે. એટલે ચંદનનું ઝાડ ખાસ ના કહેવાય? ખાસ તો છે જ, પણ ઝાડમાં હોવું જોઈએ ને કશું બી માલ વાલ. બોલો, કપાયું છે આપણે એક્સેપ્ટ કરીએ કે હા કપાયું છે, બરાબર. ભૂલ કોની? ભૂલ હવે કોની કહેવાય, તમે કહો હવે. હા, કે તમે કહો, હું પોતે મારા પેર પર કુલાડી મારું એ વસ્તુ ના મારું. આ વિક ઓલ્ડ વિક્રમબાગ છે અને ઓલ્ડ વિક્રમબાગને સંસ્કૃત મહાવિદ્યાલયની વચ્ચે એ ચંદનનું ઝાડ હતું, એ ચોરાયું છે. તમને લાગે છે કોઈના પર પહેલા શક હતો તમને? કોઈ ના, એટલે આમાં છે ને છેલ્લા અઠવાડિયાથી 3-4 અલગ અલગ લોકો આવતા હતા, અમે એની જાણ પણ કરી હતી કે આવું થઈ રહ્યું છે અને સિક્યુરિટીવાળાને એની જાણ કરેલી હતી અમે કે આવી રીતના નવા નવા લોકો દેખાય છે, કોઈને અંદર ના આવવા દેશો, એવી જાણ 4 દિવસ પહેલાં કરી હતી અમે, અને આ 3 દિવસ પહેલાંની ઘટના હશે. તમે કોને જાણ કરી? આ તમને ખબર પડી? એ અમારે ત્યાં જે વોચમેન બેસે એને જ જાણ કરી, ને અમે કોને જાણ કરવા જવાના? મેં તો અહીંયા છેલ્લા 2 વર્ષથી કામ કરીએ છીએ, બરાબર. મને પોતાને અહીંયા 2 વર્ષ થયા છેલ્લા. વોચમેન એ પોઈન્ટ પર હોતો જ નથી રાત્રે, અને ત્યાંનું પોઈન્ટ જ નથી નાઇટમાં. તો આઈ કાર્ડ તમે ચેક કરો છો? કોઈ અંદર આવે એનું પ્રવેશ દ્વાર તમે? બધું ચેક થાય છે. નામો લખો? નામ લખતા જ નથી. કોઈ જ નતું, ગેટ પર માણસ એકલો એલર્ટ હોય તો પછી અંદર કોઈની ભૂલ કોની ગણાય? પણ પાછળ ઝાડિયો જંગલમાંથી આવે તો ઝાડિયો જંગલમાં તો કોઈ જાય નહીં. આખા માણસની એના જીવનું જોખમ તો હોય જ, એટલે પોતાની એની જાનનું જોખમ હોય. હમણાં સાંજે જઈને હા ચેક કર્યું ને, શું મળ્યું તમને? કશું જ નહીં, ઉપર ઝાડ બાંધેલું છે, નીચેથી થડ ગાયબ છે બસ. ઓકે,